आदिजाति अने शिक्षण मंत्री डॉक्टर कुबेरभाई डिंडोरनो अनोखो अंदाज जोवा मळ्यो। नानपणमां जे रेवाड़ीना मेळानी चालता आवी मजा माणता ते मेळानी आजे फरी मजा माणी संतरामपुरना धारासभ्य अने शिक्षण मंत्री डॉक्टर कुबेरभाई डिंडोरे रवाड़ीना मेळानी मजा माणी। संतरामपुरमां भरातो पारंपरिक रवाड़ीना मेळामां गुजरात राजस्थान अने मध्यप्रदेशथी लोको मेळानी मजा माणवा आवता होय छे त्यारे फरी एक वखत भूतकाळनी यादो ताजी करी रवाड़ीना मेळानी मंत्रीએ लुप्त उठावी आनंद माण्यो हतो। मंत्रीએ આનંદ મેળામાં હોડી તેમજ મોતના કુવામાં બાઇક ચલાવતા લોકોને બિરદાવ્યા હતા। મોતના કુવામાં કરતબ બતાવતી મહિલા સહિત પુરુષોને 10,000નું ઇનામ આપી પ્રોત્સાહિત કર્યા હતા। મંત્રીએ મોતના કુવામાં મહિલાએ કરેલ બાઇકના સ્ટંટને નારી શક્તિનું ઉત્તમ ઉદાહરણ છે તેમ કહી તેમને પ્રોત્સાહન ઇનામ આપી તેમની સાથે ફોટા પણ પડાવ્યા હતા। રિપોર્ટ દિલીપ ચૌધરી મહીસાગર। સૌને મારા નમસ્કાર। આજે અમારા મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકામાં વર્ષોથી પરંપરાગત સાંસ્કૃતિક મેળાનું આયોજન 125 વર્ષથી થઈ રહ્યું છે। અમારા જૈન સમાજના પર્યુષણ પૂરા થાય એના પછી ભાદરવા સુદથી આ પૂનમનો મેળો શરૂ થાય છે અને એની મંજૂરી અમે 15 દિવસની આપી છે। નગરપાલિકા અમારું વહીવટીતંત્ર સાથે મળીને એનું સરસ આયોજન કરે છે। દર વર્ષની જેમ આ વખતે પણ એનું આયોજન થયું છે। અમને વિશેષ આનંદ એ બાબતનો છે કે આ વર્ષે જેમ પર આ મેળાનું હરાજી કરવામાં આવ્યું એમાં નગરપાલિકાની ઇન્કમ પણ સારી ઊભી થઈ છે અને વિશેષમાં આપણા અહીંયા જે આપણા જે મોતનો કૂવો છે બાકી બીજી જે ખાટલીઓ છે રાજ છે જે બધી અલગ અલગ જે મનોરંજનના સાધનો છે બધા જ અહીંયા પધાર્યા છે અને બધાને ઇન્કમ પણ સારી રહી છે અને વધતામાં દરરોજના અહીંયા 70-75 હજાર જેટલા મેળાને માણવા માટે જાલોર દાહોદ ફતેપુરા રાજસ્થાન એમપી અને આજુબાજુના લગભગ 75 હજારથી ઉપરના વધારે પ્રવાસીઓ મેળાને માણવા માટે રાત્રે આવે છે એનો પણ અમને આનંદ છે અને અમારા પોલીસ તંત્રે પણ સરસ સુરક્ષાની વ્યવસ્થા કરી છે અને બધા જ પ્રેમભાવથી મેળાને માણે છે। હું પણ શુભેચ્છા પાઠવું છું અને સાથે સાથે આ મોતના કૂવામાં આપણી ગુજરાતની જે આપણી દીકરીઓ આ સરસ આજે મોતના કૂવામાં આપણી પૂજા ચૌહાણ કરીને મેં દીકરીને પૂછ્યું સરસ બુલેટ ચલાવે છે અને સાથે 3 બાઇક અને 2 કાર સાથે જે રેસલિંગ જે મોતના કૂવામાં કરે છે નારી શક્તિને પણ અભિનંદન પાઠવું છું, નારી શક્તિને પણ બિરદાવું છું અને તમામ મેળામાં આવનારા પ્રવાસીઓને પણ મારી શુભકામનાઓ છે। બધા જ સાથે મળીને સમન્વય કરીને સહયોગ આપીને એકબીજાને પરસ્પર સહયોગ આપીને આપણે મેળાને માણીએ, કોઈ અવ્યવસ્થા સર્જાય અવ્યવસ્થા ના સર્જાય, બધા જ સાથે મળીને આ અગવડતામાં સગવડતા પેદા કરીને આપણે આગળ વધીએ અને મેળાની મારી ઢેર સારી શુભકામનાઓ, ધન્યવાદ।